સંજયનો કુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજયનો કુમમાં. ઘણા સમય પછી આજે આપણે ફરીથી એક ચેનલ પર એક વિડીયો તમે જોઈ રહ્યા છો. આજે હું લઈને આવ્યો છું ગુજકેટ 2020નું ફિઝિક્સનું પેપરનું સોલ્યુશન. તો ચાલો ફટાફટ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો અને તમે પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો આપણે શરૂ કરીએ હવે આજના ગુજકેટ 2022ના ફિઝિક્સના પેપરનું સોલ્યુશન. ઓકે, તો આપણી પાસે આવી ગયું છે પેપર ગુજકેટ 2022નું. ચાલો તો શરૂ કરીએ. આપણને આપેલું છે અહીંયા ફર્સ્ટ એમસીક્યુ જે છે એ જે છે એમાં કહે છે કે સ્ટ્રોન્શિયમ 3890 એનું અર્ધાયુ છે 28 વર્ષ અને આ સમસ્થાનિકના 38 ગ્રામનો વિભંજન દર કેટલો હશે. ચાલો તો અહીંયા આપણને પદાર્થનો જથ્થો આપેલો છે. જથ્થો આપેલો હોય અને એમ પૂછવું હોય આપણને કે એક્ટિવિટી શું હોય છે આ વિભંજન દર એટલે એક્ટિવિટી, તો આપણે કયું સૂત્ર વાપરતા હતા? આપણે વાપરતા હતા આર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એન. તો આર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એન જો આપણે વાપરશું બરાબર, એમાં એન જે છે એ તો છે પરમાણુની સંખ્યા. તો આપણે અહીંયાથી 38 ગ્રામના પરમાણુની સંખ્યા આપણે કઈ રીતે મેળવીએ? તો આપણી પાસે છે 90 ગ્રામ છે બરાબર ને. કેટલું છે સ્ટ્રોન્શિયમ? તો આપણે એવું કહી શકીએ કે 90 ગ્રામ જે છે એ 90 ગ્રામે પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે એવોગ્રેડો નંબર જેટલી. તો 38 ગ્રામે, કારણ કે આપણને ખબર છે 90 ગ્રામ એટલે 1 મોલ થાય બરાબર ને, અને 1 મોલમાં એવોગ્રેડો નંબર જેટલી પરમાણુની સંખ્યા હોય છે. તો 90 ગ્રામમાં એવોગ્રેડો નંબર જેટલી, તો 38 ગ્રામમાં કેટલા પરમાણુ થાય? તો આના પરથી આપણને પરમાણુની સંખ્યા મળી જાય અને સંખ્યા મળે એટલે આપણને એક્ટિવિટી જે છે એ મળી જાય. અને લેમડા જે છે એનો તો કોઈ પ્રશ્ન છે નહીં, કારણ કે લેમડા એટલે શું આવશે? 0.693/T½ અને આપણને અર્ધ આયુ પણ 28 વર્ષ આપેલું છે. એટલે આ રીતે તમે ગણતરી કરશો તો તમને જવાબ જે છે એ અહીંયા મળશે એવો કે 1.9×10¹ બેક બેરલ આ પ્રકારનો કંઈક તમને જવાબ મળશે, જે હકીકતમાં આમાં એક પણમાં છે નહીં, પણ એ આન્સર જે છે એની નજીક દેખાય છે બરાબર છે. પરંતુ આ એમસીક્યુ જે છે એ તમે કહી શકો કે એ ભૂલવાળો છે એમસીક્યુ બરાબર છે. ચાલો તો જઈએ નેક્સ્ટ એમસીક્યુ પર. હવે વાત કરીએ એમસીક્યુ નંબર 2માં. તો આપણને એમ કહે છે આકૃતિમાં દર્શાવેલ પરિપથ કયા ગેટ તરીકે કામ કરે છે? તો અહીંયા છે બે ઇનપુટ છે. ચાલો અહીંયા એ હોય તો અહીંયા કયું હશે? એ બાર. અહીંયા બી છે તો અહીંયા મળશે આપણને બી બાર. હવે એ બાર અને બી બાર નું આપણે કરવાનું છે નોર ગેટ. તો એ કઈ રીતે થશે? તો આપણે વાય ઇક્વલ ટુ કહી શકીએ કે આ એ બાર, આ છે બી બાર, અને એનો પહેલા તો આપણે ઓર ગેટ કર્યો એટલે ઓર ગેટ જે છે બરાબર. તો ઓર ગેટમાં શું કરીએ આપણે? પહેલા પ્લસ સાઇન અને એનો અહીંયા નોટ ગેટ એટલે કે નોટ. તો આને તમે દવ મોર્ગનના નિયમ લગાવીએ અને જો ઉપરનો બંધ જે છે પેલો આપણે ઉપરનો બાર જે છે તોડીએ તો આપણને મળશે કંઈક આવું કે એ બાર ડબલ એ ડબલ બાર આ જે છે પ્લસનું શું થઈ જશે? હવે ડોટ થઈ જશે એટલે કે એન્ડ થઈ જશે. અને બી ઉપર ડબલ બાર. હવે ઉપરના બે બાર એકબીજાને કેન્સલ કરી નાખે એટલે આપણને મળશે એ ડોટ બી એટલે કે એ એન્ડ બી. તો અહીંયા આન્સર આવશે એન્ડ ગેટ. ક્લિયર છે? ઓકે, આગળ વાત કરીએ. ઓકે, હવે એમ કહે છે 3 નંબરમાં કે જ્યારે પીએન જંકશન જે છે પીએન જંકશન બરાબર આમાં આન્સર છે સી, પીએન જંકશનને ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે ત્યારે શું થશે? તો આ આપણને ખબર છે કે પીએન જંકશનને આપણે ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે છે ત્યારે શું થાય? એમાં જે પોટેન્શિયલ બેરિયર છે ધીમે ધીમે કેવું થતું જાય? નાનું થતું જાય. અને સિલિકોન હોય તો 0.7 વોલ્ટ પછી એ શું થઈ જાય? ઇલેક્ટ્રોન છે આગળ એનમાંથી પીમાં આગળ જઈ શકે છે બરાબર. ક્યારે? 0.7 કરતાં વધારીએ ત્યારે. તો હકીકતમાં અહીંયા શું થાય છે? પોટેન્શિયલ બેરિયર જે છે એની ઊંચાઈ ઘટે છે એટલે કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. ક્લિયર છે? ચાલો હવે એના પછી વાત કરીએ. તો 4 નંબરનું એમસીક્યુ, આ તો બેઠો જે છે એ ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ છે બરાબર છે. કોઈ પ્રકારનો આપણે એમાં ગણતરી કરવાની આવશે નહીં, ડાયરેક્ટ આન્સર હું તમને બતાવી દઈશ કે આ જે છે એ કયો છે. આપણે 14માં ચેપ્ટરમાં ઉદાહરણ 14.2 છે બરાબર ને, કે જેમાં તમને શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5×10^28 પરમાણુ પર મીટર ક્યુબ કીધેલું છે, કે સિલિકોનમાં આ રીતના પરમાણુ હોય છે પર મીટર ક્યુબ. હવે એમાં તમારે ઉમેર કરવાનું છે હું? તો કે ભાઈ એમાં 1 PPM ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે. 1 PPM એટલે 1 parts per million પર મિલિયન, એક પર મિલિયન એક પાર્ટ. એટલે એનો મતલબ શું છો કે 10^6 પરમાણુ જે છે સિલિકોન ના હોય
ત્યારે એક પરમાણુ આર્સેનિક નો હોય. તો આપણે જોઈએ છીએ કે આર્સેનિક ના કેટલા ઇલેક્ટ્રોન ની સંખ્યા છે, તો આપણે અહીંયાથી ઇઝીલી મળી જાય કે ભાઈ 10^6 એક હોય તો ભાઈ 5×10^28 છે, બરાબર. શું છે 5×10^28 છે તો ત્યારે કેટલા હોય, તો આપણને મળી જાય કે ભાઈ આપણને ઇલેક્ટ્રોન ની સંખ્યા મળશે 5×10^28 ના છેદમાં 10^6. એટલે તમે કહી શકો કે ઇલેક્ટ્રોન ની સંખ્યા છે આપણી પાસે કેટલી મળશે આપણને એની, તો કે 5×10^22 મળશે, બરાબર. તો આ એની મળી ગયું. હવે તમારી પાસે ni તો છે જ, તો તમે અહીંયા વાપરી શકો કે ni² = ne×nh, અને એમાં તમને NH જે છે એ તમને મળશે ni²/ne, અને આ રીતે તમે ગણતરી કરશો તો એનો તમને જવાબ મળશે B, બરાબર છે. તો આનો આન્સર આવશે B. નેક્સ્ટ જોઈએ વિદ્યુત ફ્લક્ષ નું પારિમાણિક સૂત્ર શોધો. કે ભાઈ વિદ્યુત ફ્લક્ષ નું પારિમાણિક સૂત્ર શું હોય છે, આમાં કઈ બહુ મોટી ધાડ મારવાની છે નહીં. ફ્લક્ષ નું સૂત્ર આપણી પાસે છે EA, બરાબર છે. શું છે આપણી પાસે ફ્લક્ષ નું સૂત્ર, એ છે આપણી પાસે EA, બરાબર. E એટલે ન્યૂટન પર કુલમ અને A એટલે મીટર સ્ક્વેર. તો આને જયારે તમે મૂકશો, બરાબર, તમે આના પારિમાણિક સૂત્ર મૂકશો, ન્યૂટન કુલમ, કુલમ એટલે તમે લખી શકશો અહીંયા એમ્પિયર × સેકન્ડ × અહીંયા મીટર સ્ક્વેર, આ બધા એને મૂકશો ત્યારે તમને વિદ્યુત ફ્લક્ષ જે છે, બરાબર, એનું પારિમાણિક સૂત્ર તમને કંઈક મળશે આવું. ઓકે, મળશે કંઈક આ ટાઈપનું. ઓકે, ચાલો આગળ વધીએ. 6માં તો કહે છે 4×10^-9 કુલમ × મીટર ની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ, એટલે કે તમને P આપી દીધો છે વિદ્યુત ડાયપોલ ની ચાક માત્રા 4×10^-9 કુલમ મીટર. પછી એક વિદ્યુત ડાયપોલ 5×10^4 ન્યૂટન પર કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર, એટલે કે તમને વિદ્યુત ક્ષેત્રનું માન આપ્યું છે 5×10^4 ન્યૂટન પર કુલમ, અને એ θ = 60° ના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્ક નું માન છે, તો બહુ મોટી કઈ વાત છે નહીં. τ = PE sin θ યુઝ કરી અને તમે ફટાફટ એ શોધી શકો, અને એમાં જે જવાબ મળશે આપણને એ છે કંઈક આવો B. કિંમત મૂકશો એટલે તમને ઈઝીલી જવાબ આનો મળી જશે. ક્લિયર છે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ છે 7નંબરનો. એક અનંત લંબાઈ નો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9×10^4 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે કે અનંત લંબાઈ નો રેખીય વિદ્યુત ભાર જે છે, એટલે અનંત લંબાઈ નો રેખીય ભાર એટલે કે તમે એમ સમજી શકો અનંત લંબાઈ નો તાર જે છે, એ તાર થી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર શું હતું, તો એ આપણી પાસે સૂત્ર હતું કઈક આવું E = λ/2πεr, બરાબર ને. તો હું કહી છે કે એનાથી ત્રણ, જો 2 સેન્ટીમીટર અંતરે આટલું ક્ષેત્ર હોય તો 3 સેન્ટીમીટર અંતર કેટલું હોય છે, તો મતલબ આપણે ખાલી અંતર સાથે જ લેવા દેવા છે, બીજી કઈ વાત કરવાની નથી. તો તમે સૂત્ર પરથી હું કહી શકો કે E = 1/r કહેવાય. હવે અહીંયા તમે E1/E2 અને E = r2/r1 કરશો, આવું કરી અને તમે અહીંયા E2 જે છે એ શોધી શકો અને તમને ઇઝીલી એનો જવાબ જે છે એ મળી જશે A, અને તમને આન્સર આનો મળશે A. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ MCQ છે 8નંબર. 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળા 4 કેપેસિટરને એવી રીતે કેવી રીતે જોડવામાં આવે કે જેથી તેમનો સમતુલ્ય કેપેસિટન્સ છે 1.6 માઇક્રોફેરાડે મળે. હવે જો સીધી વાત છે, જો તમે ચારેયને શ્રેણીમાં જોડશો, બરાબર, તો શ્રેણીનું સૂત્ર આપણને ખબર છે, પેલું કયું છે 1/, બરાબર, આપણી પાસે સૂત્ર છે 1.6, આપણે સમાન ચારે શ્રેણીમાં હોય તો આપણી પાસે સૂત્ર છે 1/C વાળું, કે 1/C1+1/C2 વાળું સૂત્ર, હે, તો આ રીતે તમે કરશો એટલે તમને મળશે હકીકતમાં એવું કે 1.6, આપણે 4 માઇક્રોફેરાડેના 4 છે, બરાબર ને, તો 4/4 એટલે કે સમતુલ્ય મળશે 1 માઇક્રોફેરાડે, એટલે B આન્સર ના આવે. ચારેને સમાંતર જોડો, બરાબર, તો સમાંતર જોડશો તો તમને ખબર છે કે શું થાય, ચારેનો સરવાળો થઈ જાય, એટલે કે 4×4 કરો તો તમે 16 માઇક્રોફેરાડે આન્સર એ પણ ન આવે. તો વધ્યા ખાલી કયા, A અને B, D. તો A અને D તમે જ્યારે ચેક કરો છો, બરાબર, તો ત્યારે તમને એમાંથી મળશે કે ભાઈ 2 સમાંતર અને 2 શ્રેણી કરીએ તો જે છે આપણને આન્સર એનો એકદમ કમ્પ્લીટ મળશે. જેમ કે આપણે કરીને જોઈએ કે જો તમે 2 સમાંતર અને 2 શ્રેણી કરો તો બનશે કંઈક આવું, આ 2 સમાંતર છે, બરાબર, અને પછી એની સાથે 2 શ્રેણીમાં આ રીતે ગોઠવો, તો જો આ બંને સમાંતર છે, બરાબર,
આ ચાર તો બંને સમાંતર છે, એટલે એ આપણને એનું જે પરિણામ મળશે એનો સરવાળો કરવાનો, એટલે ચાર ને ચાર આઠ થશે, આઠ માઇક્રોફેરાડે. અને આ બે જે શ્રેણીમાં છે બરાબર, એને એનો આપણે જો ખાલી બંનેનો એનો આ બંનેનો ખાલી મેળવીએ તો આપણને કેટલો મળે? બંને માટે ચાર, બંને ચાર ચાર ના છે, એટલે તમે કહી શકો કે આપણે એને એક કરી દઈએ તો એ બનશે બે માઇક્રોફેરાડે નો. અને તો હવે બધું આઠ ને બે શ્રેણીમાં, તો એના માટે આપણે કરશું ખાલી આઠ ગુણ્યા બે અને આઠ વત્તા બે, એટલે આપણે મળશે 16/10, એટલે કે 1.6 માઇક્રોફેરાડ, એટલે કે આન્સર આપણને મળશે એ. ઓકે ચાલો આગળ વધીએ, વાત કરીએ નવમામાં. તો એમાં આપણને કહેવામાં આવેલું છે કે ભાઈ ડાયઇલેક્ટ્રિક અચલાંક ધરાવતા, ડાયઇલેક્ટ્રિક અચલાંક ત્રણ ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, અને એની જાડાઈ જે છે એ કેટલી છે? 3/4d, એટલે ક્ષેત્રફળ પ્લેટ જેટલું જ છે પણ એની જાડાઈ પ્લેટ જેટલી નથી, કેટલી છે? 3/4d છે. અને જ્યાં ડી જે છે એવું છે બે પ્લેટ વચ્ચેનું અંતર. હવે જયારે આ ચોસલા ને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? ઓકે, અને પ્રારંભિક સ્થિતિમાન કેટલું છે? V0. એટલે તમે એવું સમજી શકો, આપણને એમ કહે છે કે સપોઝ આ આપણી પાસે આવું કંઈક કેપેસિટર છે બરાબર છે, આ કેપેસિટર છે જેની બંને પ્લેટ વચ્ચેનું અંતર છે ડી. તો હવે એને શરૂઆતમાં જયારે કંઈ નથી ત્યારે બંને વચ્ચેનો સ્થિતિમાન છે V0 હે. અને હવે જયારે તમે વાત કરો કે આપણે અંદર શું નાખવાનું છે, કે અંદર આપણે સપોઝ આપણે નાખવાનું છે એક ચોસલું બરાબર, આ રીતે ધારો કે હું નાખી દઉં આ રીતે એક ચોસલું. હવે એ ચોસલું છે એની લંબાઈ, એનું જાડાઈ કેટલી છે? 3/4d હે. તો હવે 3/4d જે છે તો બાકીનો ભાગ વધ્યો એની કેટલી છે? D/4. બાકીનો જે આ ભાગ વધ્યો એ કેટલો છે? D/4. તો 3/4d ભાગમાં ડાયરેક્ટ્રિક છે અને D/4 ભાગમાં નથી. તો એના માટે આપણે કઈ રીતે ગણતરી કરશું? તો જ્યાં જયારે કઈ નહોતું બરાબર ત્યારે તમે એની માટે એવું લખી શકો કે V0 = Q/C બરાબર છે. અને સી તો આપણને ખબર છે ε0a/d, એટલે લખી શકાય ε0a/d × Q. આ V0 છે. હવે જયારે આપણે નાખીએ છીએ આ રીતે બરાબર ડાયલેક્ટ્રિક ની અંદર નાખીએ છીએ ત્યારની તમે વાત કરો તો ત્યારે આ જે છે આટલું કેપેસિટર વત્તા આવડો બાકીનું કેપેસિટર, એટલે આ એક નંબરનું અને બે નંબર બંને શ્રેણીમાં છે એવું કહેવાય. અને બે ની જે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાન છે એ સપોઝ આગળનો V1 હોય અને પાછળનો V2 હોય તો આપણે લખી શકીએ કે કુલ આ બે વચ્ચેનો જે છે એ V હોય તો કહેવાય V1 + V2 જેટલો હશે. બસ હવે અહીંયા તમે કિંમત મૂકી દો કે ભાઈ V1 = Q/C1 અને V2 = Q/C2. તો C1 કેટલો હશે? તો કે ભાઈ બાકી ε0 એ બધું સરખું જ છે. બાકી વાત કરો નીચે ડી ની બરાબર, તો નીચે ડી જે છે એ શું આવશે? આમાં 3/4d અને V2 ની વાત કરશો એમાં આવશે D/4. અને આ બધી તમે જયારે કિંમત મૂકશો એટલે તમને V નું ફાઈનલ જવાબ જે છે એ કઈક એવો મળશે V0/4 અને અંદર મળશે 3/K+1. હવે આપણે ડાયલેક્ટ્રિક માધ્યમ તો 3 છે આપણને કીધું છે અહીંયા, હે ને, તો કે જે છે એ 3 છે એટલે આપણે લખી શકીએ V0/4 × 3/3+1. 3/3 1 થઈ જાય, 1+1 2 થઈ જાય, એટલે આપણને મળશે 2V0/4, એટલે કે V0/2. તો આપણને આન્સર જે છે અહીંયા મળશે આવો V0/2. ઓકે ચાલો આગળ વધીએ, થોડુંક ઉતાવળે કરીએ છીએ બરાબર છે, જેથી કરીને વધારે ડિટેલમાં તમને અત્યારે નથી કહેતો, જેથી કરીને આપણે ઓછા સમયમાં વધારે એમસીક્યુ બધા જ સોલ્વ થઈ જાય. એક દ્રવ્યના અણુને 10⁻²⁹ કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે, એટલે આપણને ટૂંકમાં શું આપેલું છે? એક પરમાણુની ડાયપોલ ચાક માત્રા આપી આપણને 10⁻²⁹ કુલમ મીટર. હવે આ દ્રવ્યના બે મોલ જથ્થા, તો બે મોલ એટલે હવે આ એક પરમાણુની છે અને એવા એક મોલમાં પાછા કેટલા હોય? તો કે 6×10³૩ અણુ હોય અને એવા પાછા બે મોલ, તો આટલું જે છે આ કુલ આપણે ચાક માત્રા ગણવાની થાય. તો કુલ ચાક માત્રા તમારે ગણવાની, મેં તમને કહું તો કુલ ચાક માત્રા તમે કઈ રીતે ગણી શકો? આ રીતે કહીએ કે કુલ ચાક માત્રા હોય કુલ, તો કેટલી? કે ભાઈ 1×10⁻²³ બરાબર, એવા કેટલા? બે મોલ, અને દરેક મોલમાં પાછા એવા કેટલા? 6×10³ પરમાણુ. તો કુલ ચાક માત્રા થઈ. અને આપણને શું આપ્યું છે કે ભાઈ આને જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું, એટલે કે E = 10⁶ વોલ્ટ પર મીટર નું ક્ષેત્ર લગાડ્યું છે.
હવે એને ધ્રુવીભૂત કરેલ છે તો તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો હવે આપણે એની સ્થિતિ ઉર્જા શોધવી હોય તો આપણે કઈ બહુ મોટી વાત છે નહીં કે આપણે કઈ બહુ મોટું એવું કામ કરવાનું છે નહીં. બરાબર, શું કરશું આપણે? સિમ્પલ, આપણી પાસે ઇક્વેશન છે U is equal to minus P dot E, તમને ખબર છે ને? તો બસ તમે ખાલી આપણે આ ઇક્વેશન જે છે લગાડશો એટલે આન્સર આપણને મળશે માઇનસ 12 જૂલ, કે જે એનો જવાબ છે કંઈક આવો. ઓકે, આગળ વધીએ. ચાલો 11મો, એ ગરમ કરવા વપરાતા ઘટક તારને ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસે અવરોધ છે 100 ઓહમ. તો આ અવરોધકતા દ્રવ્યની અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આપણને આપેલો છે. તો તારનો અવરોધ 137 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન કેટલું હશે? કઈ બહુ મોટી વાત છે નહીં. આપણી પાસે સૂત્ર ઇઝી છે, આર ઇક્વલ ટુ આર ઝીરો વન પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. બરાબર છે. ચાલો, તો તમે આર જે છે એ તમને ખબર છે 137 ઓહમ આપેલો છે, તમને 100 ઓહમ છે એટલે કે તમને આર નોટ આપેલો છે, અને આલ્ફા તમને આપેલો છે. ડેલ્ટા ટી એટલે કે શું કહેવાય કે ભાઈ અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન, તો તમને પ્રારંભિક આપેલું છે તો અંતિમ તાપમાન જે છે તો મળી જ જવાનું છે. બરાબર છે, બહુ મોટી કઈ ગણતરી છે નહીં, અને તમે ગણતરી કરશો એટલે જવાબ તમને કઈક મળશે આવો. ઓકે, અને સૂત્ર તમારે આ યુઝ કરવાનું રહેશે. ચાલો આગળ વધીએ. 12 નંબરનો પ્રશ્ન, ચાલો એમ કહે છે કે આપેલ પરિપથમાં વ્યય થતો પાવર 150 વોટ છે હોય તો આર ઇક્વલ ટુ કેટલા? તો આ આર જે છે એ આપણે શોધવાનું છે. ચાલો, આ અવરોધ કેટલો છે તમે જુઓ તો આર અને ટુ જે છે એ બે કેવા છે? એકબીજા સાથે પેલા સમાંતરમાં છે. તો તમે કહી શકો કેટલો થાય? 2R ના છેદમાં 2+R લખાય. અને હવે એના વોલ્ટ કેટલા આપેલા છે? 15 વોલ્ટ. તો આપણે જો પાવર આપણને આપેલો હોય તો સૂત્ર આપણી પાસે સિમ્પલ છે, P ઇઝ ઇક્વલ ટુ V² R ઇક્વિવેલેન્ટ. આ કયો થઈ ગયો આપણો? R ઇક્વિવેલેન્ટ. બસ આમાં કિંમત મૂકો એટલે R જે છે આપણને જવાબ મળી જશે. તો કેટલો મળશે આપણને જવાબ? આપણને મળશે એ C, એટલે કે 6 ઓહમ. ઓકે, ચાલો આગળ વધીએ. પછી આપણને કીધું છે 13મા પ્રશ્નમાં કે કોઈ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા 8.5×10^28 કુલ પર મીટર ક્યુબ છે. બરાબર, સંખ્યા ઘનતા આપેલી છે આપણને, એટલે કે પર મીટર ક્યુબ આટલા જે છે મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે આવા ઇલેક્ટ્રોનને બરાબર 6 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? ઓકે, હું કહે છે એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? તારના આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે અને એમાંથી પસાર થતો પ્રવાહ આપણને આપેલો છે. સંખ્યા ઘનતા આપી એટલે આપણને ટૂંકમાં સ્મોલ n આપેલો છે કે ભાઈ જેમાં આપણને સંખ્યા કહેવાય કે આટલા પરમાણુ આટલા ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ, તો એ n આપેલો છે આપણને. પછી આપણને એ આપેલો છે, પછી આપણને પ્રવાહ I આપેલો છે. તો બધું જ આપેલું છે આપણે, તો અહીંયા આપણે સૂત્ર યુઝ કરી શકાય J ઇઝ ઇક્વલ ટુ એની વી ડી, કારણ કે આપણે જે 6 મીટર અંતર માટે જે સમય શોધવો છે એના માટે જરૂરી છે આપણે વેગ શોધો. વેગ એટલે કે ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોન. તો ડ્રિફ્ટ વેગ આપણે વીડી જે છે ક્યાંથી મળશે આપણને? કે જે બાય એન ઈ કરીને, જે એટલે આઈ બાય એ. તો આઈ બાય એ એન ઈ કરશો એટલે ડ્રિફ્ટ વેગ મળી જાય. બરાબર, અને ડ્રિફ્ટ વેગ જે છે એના પછી સમય જે છે આપણને કઈ રીતે મળશે? તો કે કાપવું પડતું અંતરના છેદમાં સમય. કાપવું પડતું અંતર છે 6 મીટર, 6 મીટરના છેદમાં વીડી મૂકશો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો એમાં જે છે તમને આન્સર મળશે, ઓકે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે 14મા, તમને કીધું છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.25 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 વાટા ધરાવે છે અને એમાંથી 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? બહુ ઇઝી છે, સૂત્ર આપણે બહુ ભાઈ યાદ કરે એવું છે, μ₀ ni જેટલું. એને બધું આપેલું છે, જોઈ લઈએ. μ₀ ખબર જ છે આપણને ઓલરેડી, n કે ભાઈ એકમ લંબાઈ દીઠ આટા. તો આપણે 500 આટા છે અને 0.25 મીટર લંબાઈ છે એટલે કોઈ પ્રશ્ન નથી. μ₀ n ની કિંમત તમે મૂકશો એટલે 500 આટા ના છેદના 0.25 મીટર. બરાબર, અને આઈ જે છે એ આપણે કીધો છે 2.5 એમ્પિયર. બધું તમે કિંમત મૂકીને કરશો એટલે તમને ફાઈનલ જવાબ જે છે એ કંઈક મળશે. ઓકે, ચાલો તો આગળ વધીએ.
ચાલો આપણને કીધું છે 15માં કે શંટ નો તાર કેવો હોવો જોઈએ. પહેલી વાત તો એક આપણને ખબર છે કે શંટ જે છે એ કોને કહેવાય, તો કે ભાઈ બંને એટલે એકદમ નાના નાનો અવરોધ હોય ને આપણે, કે જેને આપણે ગેલોમીટર સાથે જોડતા બરાબર ને સમાંતરમાં, એ નાના નાનો અવરોધ હોય એને આપણે કહીએ શંટ. તો નાનો જે છે એ કઈ રીતે બને અવરોધ, તો આપણે સૂત્ર એવું પણ જોયું હતું, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ, લંબાઈ નાની હોવી જોઈએ બરાબર, તો આર નાનો બને, અથવા ક્ષેત્રફળ મોટું હોય એમ તો પણ આર જે છે તમે નાનો કરી શકો. તો ઓપ્શન જે કઈ પણ છે એમાં તમે જોઈને કહી શકો કે અવરોધ નાનો કરવાનો છે બરાબર, એટલે નાનો હોવો જોઈએ, તો નાના ઓપ્શન બે જ છે, એ અને ડી બરાબર. પછી બે રસ્તા છે, પાતળું પણ છે અને જાડો પણ છે, એ અને ડી માં, એ માં જે છે અહીંયા પાતળું છે અને અહીંયા છે જાડો. તો આપણે જોઈએ તો એ જે છે બરાબર, એ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા, આડછેદનો ત્રીજ આડછેદનું ક્ષેત્રફળ, તો એ જેટલું નાનું હોય એટલો અવરોધ વધશે, અને જેટલો મોટો હોય એટલો અવરોધ ઘટશે. તો એને આપણે કેવો રખાય, જાડો રખાય. એટલે આપણો આન્સર જે છે એ આવશે આપણો નાનો અને જાડો બરાબર છે, જેથી કરીને શંટ નો અવરોધ કેવો થાય, નાનો બને. આગળ વધીએ 16માં પ્રશ્નમાં શું કહે છે કે 2 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા અને સીધા અને સમાંતર તાર એ અને બી માંથી 10 ને 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો તાર એના 4 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. ઓકે વેરી ગુડ, તમને બે પ્રવાહ આપેલા છે, આપણે કહી દઈએ I1 I2, એટલે આ સિમ્પલ પેલું જે છે કે આપણી તારીતે બે તાર હતા બરાબર છે, એકમાં પ્રવાહ I1 વહે છે, બીજામાં I2 વહે છે, અને એના વચ્ચે લાગતું બળ જે છે તમારે શોધવાનું છે હેને. ઓકે ચાલો, આ તમને I1 આપેલું છે અને I2 આપેલું છે. બીજું તમને કીધું છે 2 સેન્ટીમીટર અંતરે રાખેલા છે, મતલબ તમને સ્મોલ ડી આપેલો છે, 4 સેન્ટીમીટર અંતરે ના લંબાઈ પર લાગતું બળ, એટલે એ કયું સૂત્રનું, L, કે જે સૂત્ર હતું આપણી પાસે આવું બળનું, કે ભાઈ μ₀ I1 I2 L/2πD બરાબર છે. આ સૂત્ર જે હતું એ સૂત્રમાં સિમ્પલ કિંમત મૂકવાની છે જે, અને ડાયરેક્ટ સીધો આન્સર આવશે આનો, તો એનો જે આન્સર મળશે આપણને એ છે બી. ઓકે કિંમત મૂકશો એટલે સીધો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ 17 નંબરમાં શું કહે છે, એક સોલેનોઇડમાંના ગર્ભમાંના કોર દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે, એટલે કે μr તમને આપ્યો છે 400. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પડેલા છે. ઓકે 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આ આપેલો છે 1 એમ્પિયર. જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય, મતલબ તમને ડાયરેક્ટ જ આપી દીધો છે n છે 1000 છે પર મીટર, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થાય? ભાઈ આપણે સાદું સૂત્ર તો હતું જ μ₀ ni, પણ જ્યારે અંદર કોઈ પ્રકારનો મટીરિયલ ના હોય ત્યારે. હવે અત્યારે અહીંયા જે છે તમે જોવો તો ગર્ભમાંના કોરમાં શું છે, સોલેનોઇડમાં તમે કંઈક દ્રવ્ય મૂકેલું છે જેની પરમિએબિલિટી 400 છે, સાપેક્ષ પરમિએબિલિટી, તો એનું રિલેશન શું આવશે? તો આપણે પાસે જે સંબંધ હતો એ તમારે યાદ કરવો પડે કે આપણી પાસે હતું μ/μ₀ = μr. તો અહીંયા એકચ્યુઅલી આપણું સૂત્ર જે છે હવે એવું બનશે, નવું સૂત્ર B = μni, પણ μ બરાબર શું લખી શકાય, μr μ₀ બરાબર છે. આ બધી કિંમત મૂકી દઈએ આપણે આ સૂત્રમાં, એટલે આપણને આન્સર મળશે, અને આન્સર જે છે આપણને મળશે સી. ઓકે આગળ વધીએ 18માં પ્રશ્નમાં શું કહે છે કે ભાઈ એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે, એ રીતે મૂકતા તે 4.5×10²⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. આપણને ટોર્ક આપ્યું છે બરાબર છે, આપણને તો આપણને એમ કહે છે કે મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું છે. સૂત્ર આપણી પાસે કે બહુ મોટું નથી, એકદમ સિમ્પલ વારાઘડિયા વાપરેલું સૂત્ર છે, τ = mb sin θ, અને એમ જે છે તમે ઇઝીલી મેળવી શકો કે τ / b sin θ, બધી જ વસ્તુ આપણને આપેલી છે. આગળ વધીએ તો 18માં આન્સર જે છે તમે ગણતરી કરશો એટલે આપણને મળશે આન્સર એનો એ. ઓકે ચાલો આગળ વધીએ 19 નંબરમાં કહે છે પ્રેરિત EMF ની દિશા એવી હોય કે જે વિદ્યુત, એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સ ના ફેરફારનો વિરોધ કરે, આવું કોણ કે? આવું લેન્ઝે કીધું હતું, બીજું કોઈ તો હતું જ ને એવું કહેવા વાળું હેને. ઓકે આગળ વધીએ 20માં એવું કહે છે પાસ પાસે રહેલ ગુચલાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે, એટલે આપણને આપ્યું છે m = 1.5 હેનરી. હવે એક ગુચલામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 10 એમ્પિયરનો છે, કંઈ વાંધો નહીં, એટલે આપણને પ્રવાહનો ફેરફાર આપ્યો છે.
તો અન્ય ગુચલા સાથે સંકળાયેલ ફ્લક્સ નો ફેરફાર શું છે? આપણી પાસે સૂત્ર જે છે એ આપણને ખબર છે કે તમે એમ કહી શકો કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે આપણી પાસે? એક તો છે આપણી પાસે એલ ડી આઈ બાય ડીટી છે, બરાબર. અને તમે આપણે અન્યોન્ય પ્રેરકત્વની વાત કરવાની છે અહીંયા, એટલે કે તો એમ ડી આઈ બાય ડીટી છે. અને તમે જો ફ્લક્સના ફેરફારની સાથે એને કામ કરવું હોય તમારે, બરાબર, બીજા ગુચલા સાથે તો ફ્લક્સમાં ફેરફાર થાય છે, તો એની માટે તમારી પાસે આપણી પાસે જે સૂત્ર છે એ શું છે? ડી ફાઈ બાય ડીટી વાળું. તો ટૂંકમાં આપણી પાસે સૂત્ર છે ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ ડી આઈ બાય ડીટી. તો બંનેમાંથી ડીટી ડીટી કાઢી નાખીએ તો આપણને જે છે ફ્લક્સનો ફેરફાર ડીફાઈ મળી જાય. કે ભાઈ કોઈ એક ગુચલામાં જો આપણે ફ્લક્સમાં ફેરફાર કરીએ તો બાજુના બીજા ગુચલા જે છે એમાં પ્રવાહનો ફેરફાર કરીએ તો બીજા ગુચલામાં ફ્લક્સનો ફેરફાર કેટલો થાય એ આપણે અહીંયાથી મળી જાય, એટલે કે એમ ડી આઈ. તો એમ જે છે આપણી પાસે છે 1.5, અને ફેરફાર પ્રવાહનો ખાલી આપણને જરૂર પડે છે એટલે છે 10, એટલે કે 15 વેબર. તો આન્સર જે આપણો આવશે સી અહીંયા. ઓકે, આગળ વાત કરીએ. નેક્સ્ટ જે છે એ છે 21 નંબરનો પ્રશ્ન. 21 નંબરના પ્રશ્નમાં આપણે શું કહે છે કે 30 સેન્ટીમીટર લંબાઈ એલ આપેલું છે. અરે અરે અરે, રૂકો 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 ભાઈ રૂકો. ઓકે, તો આપણને એલ આપેલો છે, આપણને 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે એ આપેલો છે, 500 આટા વાળું આપણને આટા પણ આપી દીધા છે, જેના ગર્ભભાગમાં હવા હોય તેવું એર કોડ એટલે કે સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે, એટલે કે આ આપેલો છે. આ પ્રવાહને અચાનક 10^-3 ના સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરી દેવામાં આવે છે. મતલબ 10^-3 સેકન્ડમાં પ્રવાહ જે છે 2.5 એમ્પિયર માંથી 0 થઈ જાય છે. હવે આ પરિપથમાં ખુલ્લી કળના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક ઈએમએફ કેટલું થશે? ઓકે, તો એ તો કઈ અઘરું નથી, બરાબર. આપણને ડીઆઈ બાય ડીટી આપણને કેવું આપેલું? ડીઆઈ બાય ડીટી તમે મેળવી શકશો કે ભાઈ ડીઆઈ જે છે પ્રવાહમાં ફેરફાર એટલો 2.5 માંથી 0, અને ડીટી 10^-3 સેકન્ડ, બરાબર. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સૂત્ર આપણી પાસે આવું બનશે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. તો ડીઆઈ બાય ડીટી છે, પણ આ એલ ક્યાંથી લાવવું? તો એલ લાવવા માટે આપણે આત્મ પ્રેરકત્વ શોધવાનું જે સૂત્ર આપણે થિયરીમાં જોયું હતું એ સૂત્ર જ યુઝ કરવાનું છે. સિમ્પલી આપણે μ0n² a l, બસ બધું જ છે. મ્યુ ઝીરો તો ખબર છે, n છે n, બરાબર. એ શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. અહીંયા 500 આટા છે, પણ એ કુલ આટા છે. તો તમારે શું કરવું પડશે? સ્મોલ n ઇક્વલ ટુ કુલ આટા ના છેદમાં લંબાઈ ક્યાં લખી? તો કે ભાઈ અહીંયા 30 સેન્ટીમીટર લંબાઈ લખેલી હતી. તો 30 સેન્ટીમીટર છે એટલે તમે સમજી શકો 0.3 મીટર. તો આ તમને અહીંયાથી એન મળશે. એન છે, એ છે, એલ છે, એટલે એલ મળી જાય. એલ અહીંયા મૂકો, અને ડીઆઈ બાય ડીટી તો ખબર છે, ડીઆઈ બાય ડીટી શું થશે? 2.5 માં 0 એટલે 2.5, અને ડીટી થશે 10^-3 સેકન્ડ. આ બધું આમાં મૂકશો એટલે તમને એપ્સિલોન જે છે એ મળી જશે, અને એનો આન્સર જે આવશે એ છે 6.54 વોલ્ટ. ઓકે, આગળ વધીએ 22માં. તો કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે આવું હોય, બરાબર, તો શું આવશે ઓપ્શન માંથી? તો આપણે રિલેશન યાદ હોવું જોઈએ. રિલેશન આવું હતું કે ભાઈ આપણે મેળવ્યું હતું VS/VP ઇઝ ઇક્વલ ટુ NS/NP, મતલબ કે આટા વધારે સેકન્ડરીના તો એના વોલ્ટેજ પણ વધારે. તો અહીંયા NS ના આટા વધારે છે, બરાબર, S ના આટા વધારે છે, તો એની માટે શું આવશે આન્સર? કે ભાઈ એમાં એનો એનો જે વોલ્ટેજ છે એ પણ આપણને વધારે જ મળશે, એટલે આવશે આન્સર બી. ઓકે, આગળ વધીએ. એના પછી જે છે નેક્સ્ટ પ્રશ્ન જે છે આપણી પાસે કે 16 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 10 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલું છે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણી આવૃત્તિ કેટલી છે? એકદમ સિમ્પલ સૂત્ર વાપરવાનું હતું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC, બરાબર. એલ છે આપણી પાસે, સી છે, બધું મૂકશો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળી જશે 2500 રેડિયન પર સેકન્ડ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે 24મો. એમાં એવું કહે છે 220 વોલ્ટ સપ્લાય સાથે એક વિદ્યુત બલ્બ 200 વોટનું રેટિંગ ધરાવે છે, તો આ બલ્બનો અવરોધ કેટલો? તો બહુ મોટી વાત નથી, કઈ પી ઇઝ ઇક્વલ ટુ V² / R, એટલે R તમને મળી જાય, V² / P કરો એટલે બરાબર છે. અને આન્સર જે છે તમને મળશે એમાં એવો સી. ઓકે,
આગળ વધીએ. 25મા પ્રશ્નમાં હું કહે છે કે ભાઈ 6 મેગા રેડિયો જે છે એ 6 મેગાહર્ટઝ થી 12 મેગાહર્ટઝ ની વચ્ચે કોઈ સ્ટેશન ને રેડિયો સ્ટેશન ને ટ્યુન કરી શકે છે, તો આને અનુરૂપ તરંગ લંબાઈ નો ગાળો કેટલો હશે? મતલબ તમને આવૃત્તિ 2 આપેલી છે ને એના પરથી તમારે તરંગ લંબાઈ નો ગાળો શોધવાનો છે. બહુ મોટી વાત કઈ છે નહીં, પ્રકાશની ઝડપ આપેલી છે. સૂત્ર આપણી પાસે છે સી ઇઝ ઇક્વલ ટુ ન્યુ લેમડા, હે ને? એટલે તમે અહીંયા આવૃત્તિ લખો એટલે સી બાય લેમડા, બરાબર. 6 માટે મેળવો એટલે તમને મળશે 6 મેગાહર્ટઝ માટે મળશે તમને 50 મીટર, અને 12 મેગાહર્ટઝ માટે મળશે તમને 25 મીટર, એટલે 25 થી 50 નો ગાળો મળશે. તો અહીંયા આપણે લખી શકીએ 25 મીટર થી 50 મીટર. ઓકે, આનો આન્સર આવશે. વાત કરીએ આપણે 26મા પ્રશ્નની, તો કહે છે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10 ની 9 હર્ટ્ઝ થી આવૃત્તિ દોલન કરે છે, તો આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી છે? આપણે થિયરીમાં આ વસ્તુ જોઈ હતી 8મા ચેપ્ટરમાં કે જ્યારે કોઈ કોઈ વિદ્યુત ભાર જે છે એ પ્રવેગી ગતિ કરે છે, બરાબર, અથવા તો એ જે દોલન કરે છે, તો એ જે દોલન કરે છે જેટલી આવૃત્તિથી દોલન કરે છે ને એટલી જ આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે. તો અહીંયા 10 ની 9 હર્ટ્ઝ જે છે તો તરંગની આવૃત્તિ પણ કેટલી છે? 10 ની 9 હર્ટ્ઝ છે, એટલે કે આન્સર આવશે આપણને બી. ક્લિયર છે? વાત કરીએ આગળ 27મા. હું કહે છે હવામાં રાખેલા એક બિંદુવત ઉદગમ માંથી આપણને પ્રકાશ એક કાચની ગોળીય સપાટી n ઇક્વલ ટુ 1.5 અને વક્રતા ત્રિજ્યા જે છે એ છે 20 સેન્ટીમીટર એના પર આપાત થાય છે. આ ગોળીની ગોળીય સપાટીથી પ્રકાશ ઉદગમ 100 સેન્ટીમીટર દૂર છે, તો પ્રતિબિંબ અંતર કેટલું? વાત કંઈક એવી છે કે આપણે લખીએ કે અહીંયા લખીએ કે ભાઈ આ રીતે મુખ્ય અક્ષ છે, અહીંયા હું કહી દઉં આ જે છે ગોળીય સપાટી છે, આ બાજુનો વિસ્તાર બધો કાચ વાળો વિસ્તાર છે આ બાજુનો, બરાબર છે, બધું નથી કરતો, અને આ બાજુ જે છે એ છે હવા અને આ બાજુ છે કાચ. તો હવે અહીંયા પ્રકાશનું કિરણ અહીંયાથી આવે છે અને અહીંયા કોઈ રીતે કોઈ બી જગ્યાએ જાય છે, બરાબર છે. હવે તો એની માટે આનો વક્રીય ભવનાંક છે 1.5, 12 હવા છે એટલે એનો 1 છે, પ્રકાશ ઉદગમ 100 સેન્ટીમીટર દૂર છે, મતલબ યુ શું છે? યુ જે છે એ છે 100 સેન્ટીમીટર, બરાબર. પણ આપણી માટે કેવું થાય? માઇનસ થાય. તો એની માટે આપણે આર જે છે 20 સેન્ટીમીટર, તો આ જે ગોળી સપાટી આ રીતે છે તો એનો આર આપણે અહીંયા માપશું, તો આર જે છે એ કેવો મળશે? ધન 20 સેન્ટીમીટર મળશે. તો આપણી પાસે યુ -100, આર છે એ છે આપણી પાસે +20 સેન્ટીમીટર, તો એની માટે આપણે શું બાકી છે? આપણે વી જે છે શોધવાનું છે. સૂત્ર આપણી પાસે બહુ અઘરું કહે છે એની, -N1/U +N2/V ઇઝ ઇક્વલ ટુ N2 -N1/R સૂત્ર છે. બધી કિંમત મૂકી જો, -U જે છે એ -100 છે, બરાબર છે, એની પણ કિંમત મૂકી દઈએ તો N1 જે છે એ કેટલું છે? તો કે હવા, બરાબર છે, હવા જે છે એટલે 1, એનો વક્રી ભવનાંક, બરાબર. ઓકે, અને U જે છે એ આપણે -100 એટલે -+ થઈ જાય, +N2 જે છે એ 1.5/V, N2 -N1 છે 1.5, -1, R છે +20. આનું તમે સોલ્યુશન કરશો એટલે V જે છે તમને આન્સર મળી જશે, અને એનો જે આન્સર આપણને મળશે એ છે D. ઓકે, આગળ વધીએ. 28 નંબરના એમસીક્યુમાં શું કહે છે જોઈએ, તો કે 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય એવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી છે? એટલે કે આપણે બંને બાજુ આ રીતે શું હોય, 20-20 આર હોય, બરાબર, એવી આપણે લેન્સ બનાવવો છે, તો એની માટે આપણે જરૂરી વક્રતા ત્રિજ્યા આર જે છે એ કેટલી હોવી જોઈએ, કેન્દ્ર લંબાઈ સોરી 20 હોવી જોઈએ, તો આર કેટલો રાખવો? આર બંને માટે સરખો છે. સૂત્ર કઈ બહુ મોટી વાત છે નહીં, આપણી પાસે સૂત્ર હતું 1/F ઇઝ ઇક્વલ ટુ N2 -N1/N1 ઇન્ટુ 1, હું હતું અહીંયા 1/R1 -1/R2, બધી કિંમત જે છે તમારી પાસે અહીંયા, તો અહીંયા તમારી પાસે આ છે N2 છે, અહીંયા બીજું આપણી પાસે કેન્દ્ર લંબાઈ F આપેલી છે, બસ F આપણી પાસે છે, N2 N1 ખબર છે, N1 છે એ શું છે? હવા, એટલે તો 1, બરાબર, તો એનો 1 છે, N2 N1 વાળી વાત પતી ગઈ. 1/R અને R1 અને R2 પાછા બે કેવા છે? સરખા, એટલે તમે એને R લઈ લો, બરાબર, અને એક આ બાજુનું આ જે છે એ R ધન આવશે પ્લસ, તો આ સપાટી માટે જે R આવશે એ R કેવો આવશે? નેગેટિવ આવશે, ઋણ આવશે, એટલે તમને અહીંયા જે છે ને આન્સર થઈ જાય 2/R. આ જે પદ છે ને એ બનશે 2/R, બાકીનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે, અને એ જે છે એ આપણને મળશે C.
હવે એને આપણે અલગ દર્શાવીએ, નકર પાછું બધું ભેગું થઈ જશે. ઓકે, તો આ જે છે એ આપણો રહેશે આન્સર. ચાલો આગળ વધીએ. 29 માં શું કહે છે? 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે, તો સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી? બહુ મોટી કે વાત નથી. 1/f = 1/f1+1/f2. આપણે f1 લેશું તો કે 30 સેન્ટીમીટર નો કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ છે એટલે વાંધો નથી. f2 લેશું, 10 સેન્ટીમીટર નો અંતર્ગોળ છે એટલે -10 સેન્ટીમીટર. આ વસ્તુ તમે બધી કિંમત મૂકશો એટલે તમને અહીંયા ફાઇનલ f જે છે એ મળી જાય, અને એની કિંમત જે છે એ કેટલી હશે? તો એ જે છે એનો જવાબ આપણને મળશે, એનો આપણને જવાબ મળશે a. બરાબર છે? ચાલો આગળ વધીએ. 30 નંબર ના પ્રશ્નમાં શું કહે છે કે અધ્રુવીભૂત પ્રકાશ જે છે એ સમતલ કાચની સપાટી પર આપાત થાય છે, તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે આપાત કોણ કેટલો હશે? એક સપાટી જે છે બરાબર, એ સપાટી પર શું થાય છે? કાચની સપાટી પર આ રીતે પ્રકાશનું કિરણ આપાત થાય છે. હવે ત્યાંથી આ જે આંશિક પરાવર્તન અને આંશિક આ બાકીનું વક્રીભવન આ બે જે છે 90 ના ખૂણે ક્યારે હોય? જ્યારે આ જે આ ખૂણો જે છે એ કેટલો હોય? બ્રુસ્ટર એંગલ જેટલો હોય, થીટા. અને તો આપણે એની માટે સૂત્ર શું હતું કે ભાઈ n = tan θ. તો એન આપણને અહીંયા આપેલો હોવો જોઈએ, તો આપણને આપાત કોણ જે છે થીટા એ આપણને ખબર પડી જાય. આવું ક્યારે બંને લંબ બને? જ્યારે અહીંયા આ બંને આ કિરણ બરાબર અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંને લંબ ત્યારે જ હોય બરાબર, જ્યારે શું થાય આ જે છે થીટા આપણને n = tan θ થાય ત્યારે. તો એન આપણને અહીંયા આપેલો હોવો જોઈએ, જો એન નથી આપેલો તો અહીંયા ભૂલ છે બરાબર છે. પણ આપણે ધારો કે કાચ છે એટલે એનો સમથિંગ આપણે 1.5 અથવા 1.55 જે બે માંથી એક હોય શકે બરાબર. તો એ બે પ્રમાણે કરવા જઈએ તો આન્સર આપણને 56° અને 57° બંને મળે છે. જો આપણે 1.55 લઈએ તો 57 મળે, અને 1.5 લઈએ તો 56° મળે. એટલે 56° અને 7° બંને એકચ્યુઅલી સાચા હોવા જોઈએ બરાબર છે. તો આપણે આ બંને જે ઓપ્શન છે બરાબર એને આપણે સાચા કહી શકીએ. આગળ વાત કરીએ તો 30 બરાબર છે, આ રીતે લખી દઉં છું. 31 ની વાત કરીએ તો બે સ્લિટ વચ્ચેનું અંતર જે છે એ 3 mm છે બરાબર, એટલે કે સ્મોલ d આપણને આપેલું છે 3 mm. પડદો 2 મીટર અંતરે છે, કેપિટલ d આપેલો છે 2 મીટર, અને 600 nm તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવ્યો, તો શલાકા વચ્ચેનું અંતર લેમડા પણ આપેલો છે 600 nm બરાબર છે. તો આપણને શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર તો આપણે પાસે છે, x = શું કહી શકાય તમે? λd/d લખી શકો. તો બધી વસ્તુ મૂકો એટલે તમને ફાઇનલ આન્સર મળી જાય બરાબર છે, અને એ તમને મળશે એ. ચાલો આગળ વધીએ તો 32મો પ્રશ્ન, એમાં કહે છે જ્યારે અડચણની પહોળાઈ 5 mm હોય ત્યારે તરંગ લંબાઈ આપણને કીધી 500 nm હોય, તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર સારી સનિકટતા છે? આપણને ફ્રેનલ અંતર પૂછે છે, ફ્રેનલ અંતર નું સૂત્ર શું છે? a² / λ. અને આપણી પાસે પહોળાઈ a છે અને લેમડા પણ છે, બે જયારે તમે આમાં મૂકશો તો તમને શું મળશે? સનિકટતા જે છે મળી જશે, અને એનો જે આન્સર જે છે આપણને મળશે એ જયારે તમે ગણતરી કરશો ત્યારે. ઓકે, આગળ વધીએ તો કે ભાઈ 33માં આપણને એવો પ્રશ્ન કહેવામાં આવેલો છે કે 6.4×10⁶ મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોન એટલે વી આપ્યું છે, એને ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? બહુ જ ઈઝી પ્રશ્ન પૂછ્યો છે. λ = h/mv, બધું જ આપણી પાસે છે, તો મૂકશો કિંમત તો આપણને ફાઇનલ જવાબ મળશે 0.114 nm. આગળ વધીએ. ચાલો, એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે, આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી છે? તો ગતિ ઉર્જાનું સૂત્ર જેમાં લાગુ પડતું હોય એવું સૂત્ર એવું આપણી પાસે કયું છે? તો આપણી પાસે સૂત્ર છે λ = h/√2mk. બરાબર, કોની માટે? આ કોની માટે સૂત્ર આપણે યુઝ કરી શકીએ કે કોઈ કણની તરંગ લંબાઈની વાત કરવી હોય ને ત્યારે બરાબર. હવે ગતિ ઉર્જા તો બધાની સરખી છે એટલે k સરખો, h માં કઈ h અલગ ના આવે કે 2 અલગ ના આવે, તો તમે એમ કહી શકો કે λ = 1/√m.
તો ટૂંકી તરંગ લંબાઈ છે મતલબ લેમડા એકદમ નાનો, લેમડા નાનો ક્યારે હોય જયારે એમ એકદમ મોટો હોય ત્યારે. તો આમાં સૌથી મોટો એમ કોનો કહેવાય માસ, તો કે આલ્ફા કણનો. તો અહીંયા આપણે કહી શકીએ કે કોણ છે આલ્ફા કણ. ઓકે 35 ની વાત કરીએ. એક પરમાણુમાં 5.4 એવી તફાવત ધરાવતા બે ઉર્જા સ્તરો છે એને જુદા પાડે છે. તો જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, એટલે ટૂંકમાં આપણને એવું કીધું છે કે એચ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઉર્જા જે છે કેટલી છે 5.4 એવી. તો એના પરથી આપણે ન્યૂ શોધવાનું છે. ન્યૂ એટલે કે એફ, તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 5.4 ઇવી ના છેદમાં એચ ઇવી જે છે એટલે 1.6 × 10⁻¹, એટલે તમને આવૃત્તિ મળી જાય. તો અહીંયા આવૃત્તિ જે મળશે એની કિંમત આપણને મળશે એ. ઓકે આગળ વધીએ. 36માં શું કહે છે, તો કે ભાઈ વર્ણપટ રેખાઓની પાશ્વન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ હાજર છે. તો ભાઈ સૂત્ર તરંગ લંબાઈ નું આપણે કહ્યું છે, તો કે 1/λ ઇઝ ઇક્વલ ટુ 1.097 બરાબર × 10⁷ એટલે કે આર. 1/ પાશ્વન શ્રેણી છે એટલે લખાય 3² − 1/n² એન ઇક્વલ ટુ લઈ લીજે ઇન્ફાઇનાઇટ બરાબર, કારણ કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે કે વધારે માં વધારે ઉર્જા, વધારે માં વધારે ઉર્જા એટલે અનંત થી 3 માં આવે એ વધારે માં વધારે ઉર્જા વાળું કિરણ હોય. તો તમે એન ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લઈ લો એટલે આપણને તરંગ લંબાઈ જે છે મળી જાય. ઓકે તો એ જે તરંગ લંબાઈ છે એ આપણને મળશે કંઈક એવી 820 નેનોમીટર. ઓકે ચાલો આગળ વાત કરીએ. 37માં પ્રશ્નમાં કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા r આપણને આપેલી છે, તો n ઇક્વલ ટુ 3 કક્ષાની ત્રિજ્યા કેટલી છે. બહુ કંઈ નથી વાત, r3 ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો n² r એટલે કે 3² અને r આપણને આપેલો છે બરાબર. આ તમે મૂકશો તો તમને ડાયરેક્ટ જ આન્સર મળી જશે કે 3² અને ગુણ્યા 5.3 × 10⁻¹. તો આ જે છે કરશો તમે એટલે તમને આન્સર મળશે 4.77 × 10⁻¹ મીટર, એટલે આપણને આન્સર જે છે 37માં બનશે. ઓકે આગળ વધીએ. 38માં આપણને એવું કહે છે, બોહર મોડેલ અનુસાર 3 × 10⁴ મીટર પર સેકન્ડ ઝડપથી 1.5 × 10⁻¹ મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ માંગ શું હતો. બહુ મોટી વાત નથી, mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. આપણે આ એક ઉદાહરણ આવે છે ટેક્સબુકમાં, આપણે ઉદાહરણ કરેલું છે, તો એમાંથી તમે n ઇક્વલ ટુ શું લખી શકો, તો કે 2πmvr/h, એટલે n તમને અહીંયાથી મળી જાય. બધી જ વસ્તુ આપણને આપેલી છે, તો તમે જયારે ગણતરી કરશો એટલે તમને જવાબ 38માં મળશે આન્સર સી. ઓકે આગળ વધીએ, વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. 39માં નીચેના પરમાણુ દળો આપણને આપેલા છે, તો યુરેનિયમ જે છે એનું આલ્ફા ક્ષય દરમિયાન ઉત્સર્જન પામતી ઉર્જા ગણો. ઓકે તો પહેલા આપણે રિએક્શન લખવી પડે કે યુરેનિયમ 92238 જે છે એમાંથી એક આલ્ફા કણ છૂટો પડે એટલે કે 2HE4 છૂટો પડે, તો આપણને વધશે શું, તો કે 92 માંથી 2 જાય તો 90, 238 માંથી 4 જાય તો 234, એટલે કોણ, તો કે થોરિયમ. ઓકે તો આનું દળ માઇનસ આનું આનું દળ, જે દળનો તફાવત મળશે માસ, માસ ડિફેક્ટ કહેવાય જે દળ છે એના ગુણ્યા આપણે 931.5 MeV × C² આપણે કરશું, એટલે તમે લખી શકો Q ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરશું, યુરેનિયમ 238 નું દળ હું શોર્ટમાં લખું છું બરાબર, યુ નું દળ માઇનસ થોરિયમ નું દળ માઇનસ આલ્ફા કણ નું દળ જે જવાબ આવે × C², તો તમે જે જવાબ આવશે એ તમને મળશે કંઈક આવો એ. ઓકે ચાલો આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન છે એમાં એવું કહે છે કે એક રેડિયોએક્ટિવ સમસ્થાનિકનું અર્ધાયુ ટી વર્ષ છે, તો તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 6.250% એટલે કે 6.25% થવા માટે કેટલો સમય લાગશે. તો આપણી પાસે સૂત્ર જે છે તમે આવડવા યુઝ કરી શકો અહીંયા, કે ભાઈ r/r0 ઇઝ ઇક્વલ ટુ 1/2⁻¹, જ્યાં એન છે શું છે ટી બાય ટી આપ.
તો આર બાય આર ઝીરો એ શું થશે? તો કે ભાઈ 6.25 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ હાફ રેસ ટુ એન. તો તમે 6.25 ભાગ્યા 100 છે એટલે એકચ્યુઅલી 100 ભાગ્યા 6.25 કરશો એટલે તમને મળશે 1/16. તો 1/16 છે એને તમે શું લખી શકો? તો 1/2 ની 4 ઘાત લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n. તો અહીંયાથી આપણને મળશે n ઇક્વલ ટુ 4, n છે t બાય t ઇઝ ઇક્વલ ટુ 4, જે આપણે t વર્ષ કીધી પ્રમાણે. તો t આપણને મળશે 4t. તો અહીંયા જે છે આપણો આન્સર બનશે 4t. ઓકે ચાલો, તો કંઈક આ રીતનું બાળકો સોલ્યુશન છે. તો આપણે જેમ કીધું એમ એકમાં આપણે વક્રી ભવનાંક નહોતો આપેલો, બરાબર છે? એક એ પ્રશ્ન પેન્ડિંગ રહી શકે છે અને જે પહેલો પ્રશ્ન આપણે આ બુકમાં આપણે આ પેપરમાં જોયો, બરાબર, કે જેની અંદર આપણને પહેલા પ્રશ્નમાં જે આન્સર જરી થોડો ખોટો જેવો હતો એવું લાગતું હતું, બરાબર, કે 1.9 સમથિંગ હતું. તો એ આન્સર જે છે એ બે એમસીક્યુ ને છોડી અને એની સિવાયના તમારે આખું પેપર તમે ચેક કર્યું એની આન્સર કી તમે ચેક કરો, બરાબર, અને જે કઈ તમારે જે કેટલા માર્ક્સ આવે છે એ મને તમે કોમેન્ટ સેક્શનમાં લખીને બતાવો, બરાબર છે? એમાં મને લખીને જણાવો કે તમારે કેટલા માર્ક્સ જે છે એ થાય છે. ઓકે ચાલો, હવે પૂછકેટ તો પૂરી થઈ ગઈ છે, બરાબર છે? પૂછકેટ તો આપણી પૂરી થઈ ગઈ છે, હવે આવશે જી અને નીટ. તો એની માટે આપણે પરફેક્ટ એકદમ તૈયારી કરી